नमस्कार मित्रों, आज आप धोरण छ गणित विषय निदान कसोटी एटले के सामायिक मूल्यांकन कसोटी के जे जुलाई 2021 में लेवानार छे तेना मॉडल पेपर नु संपूर्ण सोल्यूशन जोईशु। आ प्रश्नपत्र कुल 50 गुण नु रहेशे। जोईए प्रश्न नंबर 1 अ, नीचेनी संख्याओं ने अंक में लखो जेना कुल 5 मार्क्स छे। तो पहलो सवाल 5,30,000, तेनो जवाब तमे बाजू में जोई शको छो। बीजी संख्या छे 12,13,100, तेनो जवाब पण बाजू में लखेलो छे। त्रीजू 53,62,824, चौथु 94,22,947 अने पांचमू 96,25,000। त्यार पछी जोईए प्रश्न नंबर 1 ब, नीचेनी आकृतिमां सौथी मोटो तथा सौथी नानो खूणो जणावो जेना कुल 4 માર્ક્સ છે। તો જે પ્રથમ આકૃતિ છે તેમાં સૌથી મોટો ખૂણો D છે અને સૌથી નાનો ખૂણો B છે। क्या पढ़ाई में आपको आते हैं डाउट्स? तो 5 सेकंड में डाउट नट्स के साथ करो आउट। बस अपने सवाल की फोटो खींचो, क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ। चाहे आपका सवाल फिजिक्स, केमिस्ट्री, मैथ्स, बायोलॉजी का हो, CBSE, UP, बिहार, मध्य प्रदेश या अन्य स्टेट्स बोर्ड का हो, यहाँ तक कक्षा 6 से 12वीं IIT, GE, NEET सभी सवालों के वीडियो सॉल्यूशंस सिर्फ 5 सेकंड में मिलेंगे डाउट नट ऐप पर। साथ ही डाउट नट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन वीडियो क्लासेस, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउट नट ऐप इंस्टॉल करिए। त्यार पछी जो ये बीजी आकृति, तो तेमा सौथी मोटो खूणो A छे अने सौथी नानो खूणो E छे। त्यार पछी जो ये प्रश्न नंबर 1, नीचेनी संख्या माटे शोधो, 1 થી 50 સુધીના અંકોમાંથી જવાબ આપવાના છે જેના કુલ 4 માર્ક્સ છે। પહેલું, 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ, તો 3, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 42, 48 બીજું 4 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા, તો 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44 અને 48। ત્રીજું 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ શોધો, તો અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50 આવશે। ત્યાર પછી ચોથું 10 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ, તો તેમાં 10, 20, 30, 40 અને 50 આવશે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 અ, નીચે આપેલી દરેક સંખ્યાના 5 ગુણક શોધો જેના કુલ 5 માર્ક્સ છે। પહેલું છે 9ના ગુણક, તો 9ના ગુણક તમે જોઈ શકો 9, 18, 27, 36 અને 45 થશે। ત્યાર પછી બીજું છે 12ના ગુણક, તો 12ના ગુણક થશે 12, 24, 36, 48 અને 60। ત્રીજું છે 7ના ગુણક, તો એમાં આવશે 7, 14, 21, 28 અને 35। ત્યાર પછી છે 15ના ગુણક, તો એમાં આવશે 15, 30, 45, 60 અને 75। પાંચમું છે 13ના ગુણક, તો એમાં 13, 26, 39, 52 અને 65। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બ, નીચેની પેટર્ન કરો જેના કુલ 5 માર્ક્સ છે। તો પહેલું 22, તો એ પેટર્નને આગળ વધારીએ તો 24, 26, 28, 30 થશે। ત્યાર પછી બીજી પેટર્ન છે, તો એમાં 11, 13, 15, 17, 19, 21 એવી રીતે આગળ વધશે। ત્યાર પછી ત્રીજી પેટર્ન છે, તો 21, 23, 25, 27, 29 એવી રીતે આગળ વધશે। ત્યાર પછી ચોથી પેટર્ન છે, તે 12, 14, 16, 18, 20, 22 એવી રીતે આગળ વધશે। અને પાંચમી પેટર્ન છે, તે 2, 4, 6, 8, 10, 12 એવી રીતે આગળ વધે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 ક, નીચે આપેલ દરેક સંખ્યાના 5 ગુણક શોધો જેના કુલ 5 માર્ક્સ છે। તો પ્રથમ આકૃતિ જે છે એને તમે જોઈ શકો છો, 5 નંબરની આકૃતિ સાથે જોડીશું, 2 નંબરની આકૃતિને તમે જુઓ તો 4 નંબરની આકૃતિ સાથે, 3 નંબરમાં જે આકૃતિ આપેલી છે તેને 3 નંબર સાથે, 4 નંબરને 2 નંબર સાથે અને 5 નંબરને 1 નંબર સાથે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ડ, માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 10 માર્ક્સ છે। એમાં પહેલું, નીચેના માપને મિલીમીટરમાં રૂપાંતર કરો, એમાં પહેલું 13.3 સેન્ટીમીટર = 133 મીટર, બીજું 2.4 સેન્ટીમીટર = 24 મિલીમીટર, ત્રીજું 14.9 સેન્ટીમીટર = 149 મિલીમીટર, ચોથું 8.3 સેન્ટીમીટર = 83 મિલીમીટર, પાંચમું 0.9 સેન્ટીમીટર = 9 મિલીમીટર। ત્યાર પછી જોઈએ બીજું, નીચેના માપને સેન્ટીમીટરમાં રૂપાંતર કરો, તો 56 મિલીમીટર = 5.6 સેન્ટીમીટર, ત્યાર પછી 107 મિલીમીટર = 10.7 મિલીમીટર, ત્રીજું છે 4 મિલીમીટર = 0.4 મિલીમીટર, ચોથું છે 39 મિલીમીટર = 3.9 મિલીમીટર અને પાંચમું છે 141 મિલીમીટર = 14.1 મિલીમીટર।
त्यार पछी जो प्रश्न नंबर 3 अ नीचे आपेली परिमिति शोधो जेना कुल 4 मार्क्स छे। तो अहीं जो पहली आकृति आपेली छे एनी परिमिति शोधवी होय तो बधी बाजुओना मापनो सरवाळो करवो पड़े एटले 5 + 5 + 5 करीए तो 20 सेंटीमीटर। त्यार पछी बीजू जे छे परिमिति शोधवी होय तो एमां बधी बाजुओना मापनो सरवाळो करीए तो 18 सेंटीमीटर थशे। त्यार पछी त्रीजू जोईए तो अहीं जे आकृति छे एनी बधी बाजुओना मापनो सरवाळो करीशुं तो 18 सेंटीमीटर जवाब थशे। त्यार पछी चौथी आकृति में बधी बाजुओना मापनो सरवाळो करता 28 सेंटीमीटर जवाब आवशे। त्यार पछी प्रश्न नंबर 3 ब दाखला गणो जेना कुल 4 मार्क्स छे। तो अहीं तमे जोई शको छो 78 × 27 रकम आपेली छे। हवे एनो दाखलो गणीए तो जवाब आवशे 2106। बीजू छे 39 × 19 तो एनो दाखलो अने एनी रकम तमे जोई शको छो रीत पण आपेली छे जवाब आवशे 741। त्यार पछी प्रश्न नंबर 3 क दाखला गणो जेना कुल 4 मार्क्स छे। पहेलू મમતાબેન પોતાની પાસેના 40 ડઝન કેળા નજીકની શાળાના 240 વિદ્યાર્થીઓને વહેંચે છે તો દરેક બાળકને કેટલા કેળા ભાગમાં આવશે? મમતાબેનની પાસે 40 ડઝન કેળા છે, 1 ડઝનમાં 12 નંગ હોય તો 40 ડઝનમાં કેટલા હોય? તો કે 40 × 12 એટલે કે કુલ 480 નંગ કેળા થયા, બરાબર છે? તો દરેક વિદ્યાર્થીઓના ભાગમાં 2 કેળા છે, 480 ભાંગ્યા આપણે 240 કરીશું એટલે 2 વડે ભાગ ચાલે તો 2 કેળા આવે। બીજું એક ગુલદસ્તો બનાવવા 37 ફૂલ જોઈએ છે તો આવા 98 ગુલદસ્તા બનાવવા કેટલા ફૂલ જોઈએ? હવે એક ગુલદસ્તો 37 ફૂલનો તો 98 ગુલદસ્તા કેટલા ફૂલના, બરાબર? તો 98 × 37 કરવા પડશે તો જવાબ આવશે 3626 ફૂલ। તો બાળ મિત્રો આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા વિડીયો સાથે સોલ્યુશન સાથે।